ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં અમદાવાદ ખાતે આવેલ સત્યમ સ્કૂલમાં ધોરણ બાર અને ધોરણ દસમાં અભ્યાસ કરતા અને સારા ગુણ સાથે પાસ થયેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના માતા પિતા પણ હાજર રહ્યા હતા તેમજ વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં કોઈએ સીએ તો કોઈએ ડૉક્ટર બનવાની ઈચ્છા હોવાનું જણાવ્યું હતું હા મા હું દરરોજના ગૃહકાર્ય બાદ આઠ કલાકનું વાંચન અને મારા શિક્ષકો શાળાના અને કોચિંગ સેન્ટરના મારા શિક્ષકો મારા માતા પિતાના સહકારથી અને ખૂબ પ્રયત્ન અને મહેનત બાદ મેં આજે એ વન ગ્રેડ પ્રાપ્ત કરીને નવ્વાણું પોઈન્ટ નેવ્યાસી પીઆર સાથે નેવું ટકા પ્રાપ્ત કર્યા છે શરૂઆતથી જ મારા ઘરની પરિસ્થ આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે મેં સારી રીતે સારું ભણતર મેળવીને સીએ કોઈ પ્રોફેશનલ કોચિંગમાં કા સારું એવું નામ મેળવીને આગળ વધવાનો મેં નિર્ણય કર્યો હતો તેથી હવે બારના બારમા ધોરણના આવા ઉજળ પરિણામની પાછળ હું સીએ કરીને મારું કારકિર્દી બનાવવા માગું છું મારા માર્ક્સની પાછળ મહેનત તો મારી જ હતી અને સરે અને મેમે સહયોગ આપ્યો હતો એમ પ્રોપર ગાઈડન્સ હતું જેના લીધે નાઇન્ટી ટુ ફિફ્ટી જ છે અને નાઇન્ટી નાઇન નાઇન્ટી થ્રી છે અને સરે એમની ગાઈડન્સથી એમની પ્રોપર સ્ટડીઝથી એના માર્ક્સ આવ્યા છે મારા રિઝલ્ટના પ્રમાણે મારે આગળ તો ગ્રુપ બી સાયન્સમાં એમાં નીટમાં સારા સ્કોર કરીને સ્કૂલનું નામ અને પેરેન્ટ્સનું નામ રોશન કરવાનું છે ફ્યુચરમાં મારે કાર્ડિયોલોજીસ્ટ બનવું છે जाने दे पूरी मेहनत करी स्नीत में सारा परसेंटेज लाइस बहुत हार्ड वर्क पहले तो चाहिए रहता है तीन तीन चार चार घंटे डेली के अभी नॉर्मल में फिर एग्जाम आते हैं तो आपको सात आठ 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 घंटे आपको पढ़ाई करनी रहती है उसके बाद स्कूल मैनेजमेंट का जो सपोर्ट रहता है बहुत एक्स्ट्रा मतलब करिकुलर से भी एक्स्ट्रा जा स्कूल वाले सपोर्ट करते हैं आपको वैकेशन में दिवाली वैकेशन में भी एक्स्ट्रा क्लासेज रखे कभी भी एनी टाइम ट्वेंटी फोर सेवन हम हमारे डाउट सॉल्व करा सकते हैं उनसे तो इस तरह उनका बहुत सपोर्ट रहा है पूरा और पेरेंट्स का तो ऑब्वियसली सपोर्ट रहता ही है आगे का सीए का सोचा है प्रोफेशनल वर्क के और इंटरेस्ट भी बहुत है और एक उसका पोस्ट का ओदा भी तीन जने हैं एचएससी में ट्वेल्थ में मैं कमलेश और क्याशिश विद्यार्थियों करता पण તેમના માતા-पिता અને શિક્ષકોમાં એક ખુશીની લહેર જોવા મળી હતી સારા પરિણામ માટે સ્કૂલ પ્રશાસનની સાથે સાથે બાળકોને ઘરે જ્ઞાન અને યોગ્ય પોઝિટિવ વાતાવરણ મળવું ખૂબ જ જરૂરી છે સત્યમ સ્કૂલ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પરિણામ સારું આવતા વિદ્યાર્થીના વાલીઓએ સ્કૂલ સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો અચ્છી મહેનતથી ટીચર્સ એજ્યુકેશન ગાઈડલાઇન્સર ફર્સ્ટ સ્ટેન્ડર્ડ પડતી और ट्वेल्थ तक मैंने दो, मेरी दोनों डॉटर इसी स्कूल में से पढ़ के पास हुई है बड़ी वाली डॉटर भी फिजिथेरापिस्ट कर रही है और छोटी वाली को भी ट्वेल्थ कॉमर्स में उसने स्कूल में थर्ड रैंक लाया है उसका तो टीचर्स का बहुत ही अच्छा सपोर्ट रहता है इस स्कूल में से और बच्चों की मेहनत भी अच्छी रहती है बच्चों को रेगुलरली पेरेंट्स को भी बुलाते रहते हैं अगर कोई भी प्रॉब्लम होती है कोई कंप्लेन होती है या कोई भी गाइडेंस देना होता है उसके रिगार्डिंग भी टीचर का बहुत अच्छा सपोर्ट रहता है स्कूल में और बच्चों की मेहनत तो होती है कि उनकी मेहनत पेरेंट्स का सपोर्ट फैमिली एटमोसफियर सभी का कर, इफेक्ट करता है उसमें उनकी फैमिली में जैसे मैं खुद मेरा भी बताती हूँ मैं और मेरे हस्बैंड दोनों जॉब करते हैं तो बच्चे दोनों घर पे अकेले ही रहते हैं पर जब तक टीचर का उनकी मेहनत है उनको बच्चों को खुद को तो आगे कुछ तो गोल सेट करके चलना ही पड़ता है कि मुझे लाइफ में कुछ करना है उसके लिए મેોટર કોઈ આગે સી એ કરને કા પ્લાનિંગ હું મેં એડમિશન લીયા વો પ્રિપરેશન બી કરી સ્ટાફ કો થેન્ક્સ કહેના ચાહુંગી કે અચ્છા સપોર્ટ ક્યાં ડોટર્સ પહેલાં તો જે પ્રમાણે અત્યારના કોરોના વાયરસની મહામારી આખા વિશ્વની અંદર ચાલી રહી છે અને એવા સમયમાં જ્યારે મારી સંસ્થાનું રિઝલ્ટ ખૂબ સારું એ આનંદના સમાચાર હતા મારા માટે પણ જે પ્રકારે મારા શિક્ષકો વાલીઓ વિદ્યાર્થીઓની મહેનત હતી એવન જેવી સ્કૂલનું ધોરણ દસનું સો ટકા પરિણામ વર્ષોથી આવતું આવ્યું છે આપ આની પાછળનું રહસ્ય એ છે કે વિદ્યાર્થીઓની પાછળ પૂરેપૂરી અમે કાળજી લઈએ છે વિદ્યાર્થીઓને એક એક વિદ્યાર્થીઓની પાછળ મહેનત કરવામાં આવતી હોય છે એના વાલીને વારંવાર બોલાઈને ટકોર કરવામાં આવતી હોય છે કે ભાઈ તમારા વિદ્યાર્થીઓમાં આટલી આટલી કચાસ રહેલી છે જાણે મારું પોતાનું બાળક હોય એ પ્રકારની અમે મહેનત કરીએ છીએ અને એના પરિણામના ભાગરૂપે ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય એસએનએમઇ કેમ્પસના એવન જીવી સ્કૂલ સત્યમ વિદ્યાલય મારી બધી જ બ્રાન્ચમાં નવ્વાણુંથી સો ટકા રિઝલ્ટ આવતું હોય છે અને જે પ્રમાણે મારા સંસ્થાના પરિવારોની જે મહેનત છે હું વાલીને પણ મારો પરિવાર સમજું છું અને જે મહેનત છે ને એ મહેનત રંગ લાય છે ભલે હું વારંવાર ઘણા બધાને પેરેન્ટસોને પણ કહેતો હોઉં છું કે અત્યારના હોડ એવી ચાલી રહી છે કે લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને દોરતા હોય છે પરંતુ મારું એ લોકોને પણ વિનંતી છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં પરંતુ એજ્યુકેશન તમે જુઓ કે જેને જે લોકોને શિક્ષણનો અનુભવ છે એવા લોકો જ્યારે સંસ્થા ચલાવતા હોય છે અને એવા લોકો એજ્યુકેશન આપતા હોય છે એવા લોકોને ત્યાં તમે વિદ્યાર્થીઓને ભણાવો અને અમારી સંસ્થા અમારે એક્સપિરિયન્સ મારા ફાધરનું છેલ્લા ચાલીસ વર્ષ ઉપર થઈ ગયું એમને એક્સપિરિયન્સને અને અમારી સંસ્થા એટી ટુથી કામ કરે છે એટલે બહોળો અનુભવ પણ અમે ધરાવીએ છીએ અને ખૂબ આનંદની લાગણી છે અનુભવું છું કે આવી જ રીતે અમારી સંસ્થાનો પરિવાર મહેનત કરતો રહે અને સંસ્થાનું અને પરિવારનું અને વાલીના વિદ્યાર્થીઓને ખૂબ સંતોષ પ્રાપ્ત કરે તેવી હું આ માધ્યમથી શુભેચ્છાઓ પાઠવું છું એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ